જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ જટાશંકર ખાતે શ્રાવણ માસના પહેલા સોમવારને લઈને ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ગરવો ગિરનાર એટલે નવનાથ 84 સિદ્ધો અને 64 જોગણીઓની ભૂમિ. દેવાધિદેવ મહાદેવ આ ભૂમિ પર સિદ્ધ સંન્યાસી દિગંબર અવસ્થામાં વાસ કરે છે તેવી લોકોને શ્રદ્ધા છે. આ જટાશંકર નામના પ્રસિદ્ધ જગ્યાની ભૂમિ ગિરનાર ક્ષેત્રના ગુપ્તદ્વાર તરીકે ઇતિહાસમાં ગણવામાં આવે છે. જટાશંકર મહાદેવ મંદિર શિવભક્તોના પ્રિય સ્થાનોમાં એક છે. ભવનાથ મહાદેવ તીર્થક્ષેત્રના એક મહત્વના દેવાલયમાં જેનું સ્થાન છે તેવા જટાશંકર મહાદેવ મંદિર તરફ હું ઋતુરાજ સોલંકી, વિરમગામ તાલુકો, અમદાવાદ જિલ્લો. શ્રાવણ મહિનામાં દર વર્ષે હું સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવું છું. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી જટાશંકર મહાદેવ વિશે સાંભળ્યું હતું. ભવનાથ તળેટીમાં આવેલી આ અલૌકિક જગ્યા આજ સુધી મેં જોઈ નથી, પરંતુ આજના દિવસે આ સુંદર વાતાવરણમાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે ખરેખર અલૌકિક દર્શનની મને જે પ્રાપ્તિ થઈ છે એની હું ધન્યતા અનુભવું છું. હું દરેક મિત્રોને જણાવીશ કે જ્યારે પણ ભવનાથ મંદિરની ભવનાથ તળેટીની મુલાકાત લો ત્યારે જટાશંકર મહાદેવની અવશ્ય મુલાકાત લેતો. હર હર મહાદેવ. હાજી, મારું નામ દર્શન જોશી છે. હું હર વર્ષે શ્રાવણ મહિનાના દિવસે જ્યારે શ્રાવણ મહિનો ચાલુ થાય ત્યારે અહીંયા અમે જટાશંકર મહાદેવની પૂજા કરવા આવીએ છીએ, કે જે શિવજીની મહિમાનો અપરંપાર છે કે શ્રાવણ મહિનાની અંદર દૂધથી લોકો અભિષેક કરે છે, જળથી અભિષેક કરે છે, તે શેરડીના રસથી અભિષેક કરે, અનેક રીતે ભગવાન શિવજીને મનાવવાની બરાબર શિવજીને મનાવે છે કે દૂધ ચડાવીને મનાવે. કોઈ લોકો હોય તો એ શેરડીનો રસ ચડાવે, કોઈ દૂધથી ચડાવે, કોઈ તો કંઈ દૂધ અથવા જલ ચડાવીને પણ શિવજીને પ્રસન્ન કરે છે. કોઈ બીલીપત્ર ચડાવીને અર્પણ કરી અને શિવને પ્રસન્ન કરે છે, કાળા તલ ચડાવે છે, જવ ચડાવે, સફેદ તલ ચડાવી અને શિવને પ્રસન્ન કરે છે. ત્યારે શિવજીને પ્રસન્ન કરવા માટેનો અને ભગવાન શિવને જે પ્રિય મહિનો એટલે કે શ્રાવણ માસ, કે શ્રાવણ માસની અંદર અમે આજે ઘણા વર્ષોથી મિનિમમ 5-6 વર્ષથી હું તો કન્ટિન્યુ અહીંયા આવું છું. શ્રાવણ મહિનાના હર સોમવારના દિવસે કે શ્રાવણ મહિનામાં જટાશંકર આવી અભિષેક કરીએ, પછી અભિષેક પૂર્ણ કરી આરતી કરીએ છીએ, આરતી પૂર્ણ કરી અને ઉપર 10 મહાવિદ્યાનું મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરી અને મા જગદંબાના અને ભગવાન શિવના આશીર્વાદની પ્રાપ્તિ કરીએ અને ભગવાન શિવ પાસે આવી અને અમારી હરેક મનોકામના હોય એ શિવ પૂર્ણ કરે છે. મારી તો ઠીક, પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ લોકો અહીંયા આવે, ભગવાન શિવને પ્રેમથી પગે લાગે અને પૂરી શ્રદ્ધાથી આવે છે તો એવા ભક્તોની બધાની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા શિવ અને શક્તિનું બંનેનું એક સાથે મિલન છે. નીચે જટાશંકર મહાદેવ છે તો ઉપર 10 મહાવિદ્યાનું મંદિર આવેલું છે કે જે એકી સાથે 10 દેવીઓ છે. લગભગ આખા ગુજરાતની અંદર ક્યાંય પણ આ મંદિર આવેલું નથી કે જે એક સાથે 10 દેવીઓ એટલે કે 10 મહાવિદ્યા જેને કહેવાય, એ 10 મહાવિદ્યાનું સ્થાન આવેલું છે. એટલે કે આ જગ્યાએ કોયારે પણ જૂનાગઢની અંદર આવો તો ભવનાથ ક્ષેત્રની અંદર આવી અને ગિરનારની જૂની શીડી ઉપરથી જટાશંકર મહાદેવની પાસે જવાય છે. જટાશંકર મહાદેવ પાસે જઈ ત્યાં નીચે ભગવાન શિવના દર્શન થાય અને ત્યાં બાજુમાં જ બીજો રસ્તો પડે છે ત્યાંથી જઈ અને ત્યાં સાથે જ 10 મહાવિદ્યાના દર્શન થાય છે અને બધા લોકો અને ભક્તો આવી અને પોતાની મનોકામનાને પૂર્ણ કરે છે. હા, હું દેવાંગ જોશીપુરા જૂનાગઢનો રહીશ છું. આ જટાશંકર મહાદેવ ગિરનારની તળેટીમાં બિરાજે છે અને પુરાણકાળથી બિરાજે છે. અહીંયા કેટલાય સાધકો આવી પોતાની સાધના કરી ગયા છે અને ગિરનારનું એક અનેરું આકર્ષણ અને સિદ્ધ સ્થળ છે. જ્યારે પણ કોઈ જૂનાગઢ આવે ત્યારે એને ચોક્કસ આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ. કુદરતના સાનિધ્યમાં એટલું જબરદસ્ત આકર્ષણ ધરાવતું આ સ્થળ છે કે દુર્જનવી દુનિયાથી ઘણું દૂર છે. એટલે અહીંયા કોઈ પણ આવે અને પોતાની મનોકામના જો રજૂ કરશે તો એ મહાદેવ ચોક્કસ સાંભળશે. હું વૈષ્ણવ જતન જૂનાગઢથી, જૂનાગઢનો રહેવાસી, જૂનાગઢ ગામ, એમાં ભવનાથ, એમાંય ભવનાથમાં શ્રી જટાશંકર મહાદેવ શ્રાવણ મહિનાના દરેક સોમવારે દરેક વર્ષે અમે જૂનાગઢના રહેવાસી અતિશય એમને માનીએ છીએ અને એમની પૂજા કરીએ છીએ અને દર સોમવારે અમે અહીંયા ફેમિલી સહિત જટાશંકર દર્શન કરવા આવીએ છીએ અને શીશ ઝુકાવીએ છીએ અને અમારી મનોકામના પૂર્ણ થાય છે.
કેટલા સમયથી આવો? અમે છેલ્લા 8-10 વર્ષથી અહીં આવીએ છીએ. આજે કેવું વાતાવરણ લાગે? અરે અલૌકિક છે, વરસાદી માહોલ છે, ભક્તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, પહેલો સોમવાર, અને અલૌકિક વાતાવરણ છે. આખો માહોલ જ અલગ છે અને શિવની કૃપા છે. હાજી, શિવને પ્રિય એવો પાવન કાર્ય આ શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં દરેક જીવ છે એ શિવ તરફ ગતિ કરતો જોવા મળે છે. ગરવા ગિરનારની ગોદમાં 500 પગથિયા પર જૂની સીડી પર આવેલું આ જટાશંકર મહાદેવ એ આદિ અનાદિકાળથી સ્વયંભૂ જટાશંકર મહાદેવ અહીંયા બિરાજમાન છે. સ્કંદ પુરાણમાં પણ આ કથાનો ઉલ્લેખ છે. વસ્ત્રાપથેક્ષર ક્ષેત્ર પણ આને કહે છે અને ગંગેશ્વર મહાદેવ પણ કહે છે. ગરવા ગિરનાર ઉપર આ શ્રાવણ માસ દરમિયાન જે જળધોધ વહે છે ને સુવર્ણ રેખામાં જે પાણી પ્રવાહિત થાય છે એ કોઈ પણ ગુપ્ત જગ્યાએથી અહીંયા જે શિવલિંગ બિરાજમાન છે ત્યાંથી એ આપોઆપ ગંગાજીના સ્વરૂપે પ્રગટ થાય છે, એટલે એને ગંગેશ્વર મહાદેવ પણ કહે છે. જટાશંકર મહાદેવને ગુપ્ત ગિરનારનું પ્રવેશ દ્વાર પણ કહ્યું છે શાસ્ત્રોમાં. ગિરનાર એટલો પોલો છે કે બહાર દેખાય છે એનાથી 3 ગણો અંદર છે. એ કથા છે એ પણ આ શિવાલયથી જોડાયેલી છે. હાલ અહીંના મહાન શ્રી પૂર્ણાનંદ બાપુએ ઉપરના ભાગમાં રાજરાજેશ્વરી પીઠની સ્થાપના કરીને 10 મહાવિદ્યાઓની વિધિવત સ્થાપના કરી છે. એ પણ એકમાત્ર મંદિર છે. શ્રાવણ માસ દરમિયાન આખા સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક પ્રવાસીઓ અહીંયા આવીને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. શ્રી ચેતનભાઈ શાસ્ત્રી સામવેદ ગુરુકુળ અને એમના વિદ્યાર્થી શિષ્યો ભૂદેવો મારફતે અમે છેલ્લા 17 વર્ષથી શ્રાવણ મહિનાના દરેક સોમવારે બપોરે અહીંયા આવીને રુદ્રાભિષેક કરીએ છીએ.